બાળ મિત્રો નમસ્કાર હિન્દી ધોરણ છ આપણે પાઠ બેની અંદર નેપોલિયન વિશે એક વિભાગ આપણે ગા વીકમાં ચલાવ્યો હવે આગળ સચ્ચાદાન બીજો વિભાગ પાઠ બે જ છે પણ આપણે બે કહાની આપેલી છે એટલે બીજી કહાની આપણે તમને હું સમજાવું છું જે સત્ય કહાની છે સાચી જ કહાની ગાંધીજીના જીવનમાં બનેલી છે ગાંધીબાપુના જીવનમાં બનેલી છે એ કહાની અહીંયા નિરૂપ પણ કરવા માંગુ છે પણ એ કહાનીથી આપણે પણ સત્યનો બોધ શીખવાનો છે અને દેશ પ્રેમ સાચું બોલવાનું અને દેશ પ્રેમ દેશ માટે પણ આપણે પ્રેમ આપણા દિલમાં અથવા તો જગાવવો જોઈએ માલબાર કેરલ કી બાત હે કેરલ ગામ છે માલબાર છે કેરલ ગામ છે તેની એક વાત છે બડગરા નામ કે એક ગામ મેં સભા કા આયોજન ક્યા ગયા હે કેરલ દેશ સોરી ભારત દેશમાં કેરલ કેરળ રાજ્ય છે એમાં એક બાલબાર તાલુકો તાલુકો છે એમાં એક ગામ છે બડગરા બડગરા ગામનું નામ છે બરાબર તેમાં ગાંધી બાપુએ એક સભાનું આયોજન કર્યું હતું તે વખતે તે જમાનામાં ગાંધીજીને આપણે ભાષણ મેં સભામાં ઉપસ્થિત સભી બહેનો સે જેવર કે ભીખ માગી ગાંધી બાપુએ ભીખ માગી શેની ઘરેણાંઓની જેવર એટલે ઘરેણાં તો ઘરેણાંની ભીખ માગી અને બહેનોને કહ્યું કે તમારાથી હો શકે જેટલું બની શકે દેશ દેવા માટે ઘરેણાં આપવાના છે બહુ સી વસ્તુએ ભેટ મેં મિલી ઘણી બધી વસ્તુઓ ભેટમાં મળી આપણા ભાષણ સમાપ્ત કર કે ગાંધીજી ઉનકો કરને લાગે અને તે વખતના જમાનામાં દેશ સેવા જગાવવાનું કામ જે કરતા હતા ગાંધીબાપુ તે દેશ સેવામાં ઘણી બધી વસ્તુઓ ગાંધી બાપુને બીના સંકોચથી વિના સંકોચે લોકોએ સ્ટેજ ઉપર આપી દીધી હવે આ બધી વસ્તુઓનું ગાંધીબાપુને શું કામ ગાંધીબાપુને તો પૈસાની જરૂર હતી જે દેશ પ્રેમ જગાવવા માટે ઠેક ઠેકાણે ફરતા હતા અને લોકોની અંદર વાપરવા માટે એ બધી જે વસ્તુઓ દેશ માટે જરૂરી હતી એ બધી વસ્તુઓ માટે પૈસાની જરૂર હતી પણ આ ઘરેડાનું શું કરતા એટલે એમણે શું કર્યું કે ત્યાંને ત્યાં નિલામી નિલામી એટલે એક જાતનું વેચાણ કર્યું નીલામી એટલે શું બોલી લગા કર બેચના એટલે એને આપણે બોલી લગાવતા વસ્તુઓની અને જે લોકો વસ્તુનો વધારે ભાવ કહે એટલે ત્યાં એ વસ્તુ તે વ્યક્તિને આપી દેવામાં આવતી હતી નિલામ કરને કે લીએ કરને લગે અને જેવું એમનું ભાષણ પૂરું થયું કે તરત જ જે બધી વસ્તુ ભેગી થઈ હતી એની નીલામી કરવા લાગ્યા ઉસી સમયે કમુદી નામકી સોલા વર્ષ કી એક કન્યા ધીરે સે મંચ પર ચઢ ગઈ એમણે જોયું કે સોળ વર્ષની એક છોકરી સ્ટેજ ઉપર આવે છે જે સભા મંડળ સભામાં ભાષણ કરતા હતા એ સ્ટેજ ઉપર આવે છે ઉમે એક હાથ કી સોને કી ચૂડી ઉતારી ઓર ઉસે ગાંધીજી કોઈ હવે બોલી ક્યાં આપે આપને હસ્તાક્ષર દેંગે સોળ વર્ષની નાની કમતી છોકરી જે પસમાં દ્રોણમાં ભણતી હશે દસ અગિયારમાં દ્રોણમાં તે વખતે દસમા દ્રોણમાં ભણતી હશે એટલી છોકરી તો સ્ટેજ ઉપર આવે છે હંમેશા મોટા વ્યક્તિઓ જ નીલામી વખતે વસ્તુ મૂકવાતા હોય નાના છોકરાની સમજ પડે ના પણ આ કૌમુદી એક અલગ વ્યક્તિ હતી એને દેશ માટે કંઈક કરવાની ધગસ હતી મનમાં મનમાં એને પ્રેરણા હતી કે મેં દેશ માટે કંઈક કરું એટલે એ સ્ટેજ ઉપર આવી અને પોતાની એક ચૂડી એક બંગડી કાઢી અને ગાંધીબાપુને આપે છે અને કહે છે કે તમે શું મને તમારા હસ્તાક્ષર આપશો તમે મને એક સહી કરી આપશો એમ કે ગાંધીજી હસ્તાક્ષર કરી રહે તે અને ગાંધી બાપુ એક કાગળ ઉપર સહી કરતા જ હતા ઉસને દૂસરે હાથ કી ચૂડી બી ઉતાર કરી દી એણે બીજા હાથમાંથી પણ બંગડી ઉતારીને આપી દીધી ય દેખર ગાંધીજીને કહા આ જોઈને ગાંધીજીએ કહ્યું અરે પગલી લડકી દોનો ચુડિયા દેને કી જરૂરત નહીં હે અરે પગલી લડકી પાગલ છોકરી તારે બંને બંગડી આપવાની જરૂર નથી તું એક જ બંગડી આપીશ તો પણ હું તને સહી તો કરી આપીશ એકી ચૂડી લે કર મેં આપને હસ્તાક્ષર દે દુંગા એક જ બંગડી આપીશ તો પણ મેં તને હસ્તાક્ષર આપી દઈશ એમ કે નાની છોકરી છે એટલે ગાંધી બાપુ એવું કહે છે ઉસકે ઉત્તર મેં કૌમુદીને આપણે ગલે કા સ્વર્ણ હાર ઉતાર કર દે દીયા અને એનો પણ કંઈ જવાબ આપ્યા વગર જ એણે ગળામાંથી સોનાનો હાર પણ ઉતારીને આપી દીધો ગાંધીજીને પૂછા તુમને આપણે માતા પિતા કે આજ્ઞા લેલી હૈ એ છોકરીને કહે છે કે તે તારા મમ્મી પપ્પાને કહ્યું છે કે હું આ સોનાની વસ્તુઓ ત્યાં નીલામીમાં આપી દઉં ને તે પણ પાછી બધી વસ્તુઓ બીના કોઈ ઉત્તર દઈએ ઉસને કાનો મેસે રત્ન જડીત બુંદે બી ઉતાર કર નિકાલ કર લઈએ અને એનો પણ જવાબ આપતી નથી અને કાનમાંથી રત્ન જડીત એટલે તે વખતના સાચા મોતીથી જળેલી બુટ્ટીઓ પણ એણે ઉતારીને આપી દીધી ગાંધીજીને પૂછા તુમને ઈન આભૂષણો દેને કે આપણે માતા પિતા આજ્ઞા લેલી હે તે આ બધા આભૂષણો આપ્યા છે જવે રાત છે તો તારા મમ્મી પપ્પાને ઘરણા વિશે કીધું છે કે હું આ બધા ઘરેણા નીલામીમાં આપી દઉં છું દેશ સેવામાં આપી દઉં છું એવું તે કહ્યું છે તેવી આજ્ઞા લીધી છે એમની તે મંજૂરી લીધી છે કૌદી કુછ ઉત્તર દેતી પહેલે કિસીને કહા કૌમુદી કઈ બોલે તે પહેલાં જ કોઈક બોલ્યું કે ઈસકે પિતા તો અહીં હે ને માનપત્રો કે નીલામી મેં વહી તો બોલી લગા કર આપકી મદદ કર રહે આ જ એના પપ્પા છે એમ કે જે તમારા આ માનપત્રો એટલે હસ્તલિખિત ગાંધી બાપુના હસ્તે લખેલા કાગળોની નીલામી પણ કરે છે તે જ એના પપ્પા છે એમ કે આ સ્ટેજ પર જ એના પપ્પા ઉભેલા છે એમ કે અને તમારી મદદ કરી રહ્યા છે જે બોલી લગાવવામાં તે જ એના પપ્પા છે એમ કે કોમ અપ ગાંધીજીને કોમુદી શેકા અને પછી ગાંધી બાપુએ કહ્યું કારણ કે એના પપ્પાને ગાંધી બાપુ ઓળખતા હતા એટલે એમણે કહ્યું કે એ તો માલુમ હોગા કે એ ગહને દેને કે બાદ તું ફિરને એ ગહને નહીં બનવા શકોગી તને ખબર છે કે તારા પપ્પાની એવી પરિસ્થિતિ નથી કે તને ફરી આ નવા ઘરણા બીજા બનાવી આપશે આ તે ઘરડા આપી દીધા છે એના બદલામાં ફરી તને નવા ઘરણા મળશે એવી નહીં મળે એવી તને ખબર છે કે કામુદીને સ્વીકાર કરી લી અને કૌમુદીએ પોતે સ્વીકારી લીધું કે હા મને ખબર છે કે મારે બીજા ઘરણા જોઈતા નથી તમારા હસ્તાક્ષર મળ્યા એની કિંમત જ આટલી ઓછી છે આ બધા ઘરડાના બદલામાં તમારા હસ્તાક્ષરની કિંમત બહુ અમૂલ્ય છે એમ કે એની કોઈ કિંમત આપી શકાય એવી નથી ગાંધીજીને હસ્તાક્ષર કરને કે બાદ એ વાક્ય બી લીખા અને કૌમુદીના દ્રઢ નિશ્ચય જોઈને ગાંધી બાપુએ પાછું અંદર બીજું લખી આપ્યું કે તુમારી ના આભૂષણો કે અપેક્ષા તુમારા ત્યાગી સચ્ચા આભૂષણ છે તારા આ અભૂષણોની જગ્યા પર તે જે આભૂષણોનો ત્યાગ કર્યો છે ને એ જ બહુમૂલ્ય આભૂષણ છે બહુમૂલ્ય જે કિંમતી છે ત્યારે આટલી કમથી નાની ઉંમરમાં આટલી સમજ છે દેશ માટેની અને દેશ પ્રત્યે સહાય થવાની અથવા દેશ પ્રત્યેક કંઈક કામ કરવાની તારી જે આ ભાવના છે એ ભાવના જ અમૂલ્ય છે એ જ મોટું સાચું આભૂષણ તારું છે એમ કે સચ છે દેશ પ્રેમ સે બળકર કુછ નહીં અને સાચું જ કહ્યું છે કે દેશ પ્રેમની આગળ આ જીવન કંઈ જ નથી જે તમે અત્યારે જોતા હશો કે આપણા દેશના સરહદો ઉપર સૈનિકો આજે આતંકવાદીઓની સામે લડે છે અને આતંકવાદીઓને હવી થતાં રોકે છે આપણા દેશ ઉપર તો પોતે જાન આપી દે છે મરી જાય છે પ્રાણ ન્યોછાવર કરી દે છે પણ આપણા દેશનું રક્ષણ કરે છે તો આજે એ પણ એમનું દેશ પ્રેમ સાચો દેશ પ્રેમ છે એટલે કે આ જીવન જો દેશ માટે નોછા કરવાનું આવે તો કરી દેવું જોઈએ એ સાચો દેશ પ્રેમ છે જીવનનું મૂલ્ય શું છે જીવનમાં ખાલી જીવવું ખાવું પીવું ને રહેવું એ આપણું જીવન નથી જીવન તો કંઈક ઓર બનાવવાનું છે ઉચ્ચ કક્ષાનું જીવન બનાવવાનું છે જ્યારે આપણા દેશની જરૂર હોય ત્યારે આપણે આપણા જીવને આપતા આપણા પ્રાણને ત્યાં જવા માટે પણ તૈયાર થઈ જવું જોઈએ અથવા તો દેશની પ્રગતિમાં પણ આપણે જેટલો સહયોગ આપીએ એટલો ઓછો છે તો આ પાઠ અહીંયા પૂરો થાય છે શબ્દના અર્થ અને અભ્યાસના બધા સવાલ જવાબ તમારે લખવાના છે અભ્યાસના સવાલ જવાબ તમારે આ વીકમાં લખી નાખવાના છે સાત પ્રશ્નો છે અને તમારે પ્રશ્ન ત્રણ સોરી ચાર અને પાંચ એક શબ્દ બે વાર લખવાનો છે જે તમને ગાય વીકમાં પણ મેં કદાચ કહ્યું હતું બાકી રહી ગયું હોય તો તમારે આ વીકમાં અભ્યાસનો બધા જ સવાલ પૂરા કરી દેવાના છે પ્રશ્ન સાતમાં તમારે કહાની છે અને સાચી મિત્રતા એ કહાની છે તો એ તમારે કહાની લખવાની છે ચિત્ર જોઈને કહાની બનાવવાની છે વાર્તા બનાવવાની છે અને એ વાર્તા તમારે લખવાની છે એ રીતના તમારા અભ્યાસના એકથી સાત સવાલ ગયા વીક અને ચાલુ વીકમાં થઈ અને પૂર્ણ કરવાના છે આવતા વીકમાં આપણે અભ્યાસ સ્વાધ્યાય લઈશું યોગ્યતા વિસ્તાર અને ભાષા સજ્જતા આવતા વીકમાં આપણે લઈશું